ग्राम पंचायत ની ચૂંટણી મત ગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી, જેમાં વ્યારા તાલુકામાં મોડી રાત સુધી સરપંચો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ગ્રામ પંચાયત સાધનવાડના સરપંચ તરીકે અલ્પેશ ગામિત, મગરકોઈ ગ્રામ પંચાયતમાં વિજય ગામિતે પરેશ ગામિતને હરાવ્યા હતા અને અંધારવાડી ગ્રામ પંચાયત નજીકમાં સુનીતાબેન, ગ્રામ પંચાયત વાંદરદેવીમાં મેહુલભાઈ, જ્યારે ગ્રામ પંચાયત વગઝરીમાં સમજીભાઈ વિજેતા થયા હતા. જ્યારે વાલોડ તાલુકાની વાત કરીએ તો એકપીઠ નેતા ગણાતા અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન એવા નરેશ પટેલ જેઓની પેનલે બુટવાળામાંથી ઉમેદવારી કરી હતી, જેમની પેનલનો પણ કારમો પરાજય થયો હતો, તેમની સામે પ્રિયંકાબેન રાકેશભાઈ સોલંકી વિજેતા થયા હતા. બીજી તરફ જોવા જઈએ તો ભાજપના ધારાસભ્ય ઉમેદવાર ગણાતા દિગ્ગજ નેતા રાજેન્દ્ર શ્રી કુંવર જેવો પણ કટાશવાણ ગ્રામ પંચાયત ચૂંટણીમાં એક સામાન્ય વ્યક્તિને સામે તેમનો પરાજય થયો હતો, ત્યારે કાળા વ્યારાના અરવિંદભાઈ ચૌધરી જેવો પણ એક કદાવર નેતા ગણાય છે, તેમના ધર્મપત્નીનો પણ પરાજય થયો હતો. અરવિંદભાઈ વ્યારા 171 વિધાનસભાના ઉમેદવાર ગણાઈ રહ્યા હતા, જેઓનો ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ પરાજય થયો હતો. માલપુર ગામે પ્રિયંકાબેન ગામિતનો વિજય થયો હતો, જ્યારે વ્યારા નજીક આવે ઇન્દુ ગ્રામ પંચાયતમાં સુનીતાબેન ગામિતનો વિજય થયો હતો. વ્યારા ગામને અડીને આવેલ કાનપુરા ગ્રામ પંચાયતમાં નિમિષાબેન કલ્પેશભાઈ ગામિત અને તેમની પેનલનો વિજય થયો હતો. ગ્રામ પંચાયતમાં રાકેશ ગામિતની ભવ્ય જીત થઈ હતી. આમ તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રસપ્રદ રીતે ચૂંટણીના પરિણામો આવ્યા હતા.